તો હવે ચાલુ કરીએ સ્વાધ્યાય બે પોઈન્ટ એક સ્વાધ્યાય બે પોઈન્ટ એકની અંદર જુઓ ધ્યાનથી જોઈએ તો આપણને શું ઇન્ફોર્મેશન આપી છે નીચે આપેલ આકૃતિ બે પોઈન્ટ દસમાં કોઈ બહુપદી પી ઓફ એક્સ માટે વાય ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એક્સના આલેખ આપેલા છે દરેક કિસ્સામાં પી ઓફ એક્સના શૂન્યની સંખ્યા શોધો તો સૌથી પહેલાં તમારે તો એક જ માઇન્ડમાં રાખવાનું છે કે સર આ આલેખ છે આ એક્સ અને એક્સ ડેસ જેટલી વખત એક્સ એક્સ પર આપણે છેદાય તો એટલી વાર તમારે સમજવાનું એટલા આ લેખના શૂન્યો છે હવે આની અંદર એવું નથી કીધું કે દ્વિચલ માહિતી આપેલી છે કે દ્વિચલ બહુપદી આપી છે કે એની રિલેટેડ અહીંયા એવું કંઈ નથી કીધું કે દ્વિ દ્વિચલ બહુપદી આપી છે તમારે એ સમજવાનું છે કે કેટલા શૂન્યો છે એવું આપણને કીધું છે તો સર એમની અંદર સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં તમે કહેશો કે સર આની અંદર જુઓ તો એક્સને ક્યાંય છેદાતું જ નથી એક્સને ક્યાંય છેદાતું નથી એટલે તમારે લખવું હોય તો લખી શકાય ફર્સ્ટ પોઈન્ટમાં તમે કહેશો કે સર શું લખ્યું તો આલેખ એક્સને સમાંતર કહેવાય જુઓ આ એક્સની રેખા છે અને આપણે બીજો એનાથી આલેખ પસાર થાય છે તો એમાંથી એમ કહેશો કે સર આ જે લાઇન આપણી બને છે ને એ એક્સને સમાંતર છે સમાંતર હોવાથી એટલે હોવાથી બહુપદીના શૂન્યોની સંખ્યા કેટલી છે ઝીરો છે સેમ વે હવે બીજામાં જોઈએ અહીંયા આપણે જોઈએ અહીંયા એક્સ અક્ષ પર ખાલી એક જ જગ્યાએ છેદાય છે તો હવે આપણે લખીશું તો વાંચીએ આલેખ એક્સ અક્ષને એક જ બિંદુમાં છેદે છે ક્યાં છેદે છે તો અહીંયા છેદે છે એક જ બિંદુમાં છેદતો હોવાથી બહુપદીના શૂન્યની સંખ્યા એક છે એના પછી આગળ જઈએ તો હવે કયો સમ છે ત્રીજા સમની અંદર કીધું છે કે સર જો અહીંયા એક બે અને ત્રણ તો અહીંયા તમે કહેશો આલેખ એક એક્સ અક્ષ પર ત્રણ બિંદુને છેદતો હોવાથી બહુપદીના શૂન્યોની સંખ્યા ત્રણ છે તો લખીએ આલેખ એક અક્ષને આલેખ એક અક્ષને ત્રણ બિંદુમાં છેદતો હોવાથી ત્રણ શૂન્ય થશે આ પોઈન્ટ તમને ક્લિયર થઈ ગયો હશે ખૂબ જ સરળ છે સેમ વે હવે આગળ જઈએ તો અહીંયા જુઓ તો આલેખ બે બિંદુમાં છેદે છે શાંતિથી જોશો તો તમને બે બિંદુ દેખાશે એક એક અને બે તો તમે કહેશો કે સર બે બિંદુમાં છેદતો હોવાથી લખીએ તો વાંચીએ શું લખ્યું આપણે તો તમે કહેશો કે સર આલેખ એક અક્ષને બે બિંદુમાં છેદતો હોવાથી બહુપદીના શૂન્યોની સંખ્યા બે છે આપણે ક્વેશ્ચનમાં પ્રોપર રીતે લખવાનું જ કેમ કે જ્યારે પણ આવો ક્વેશ્ચન આપણને કીધો હોય ત્યારે પછી તમે કહેશો કે સર એના પછી તમને કહેવામાં આવ્યું છે કે આ એક આ બે ત્રણ અને ચાર તો હવે ચોથા પછી પાંચમા પોઈન્ટમાં આપણે ડિસ્કસ કર્યું ચાર શૂન્ય હશે તો અહીંયા આપણે લખીશું આલેખ એક અક્ષને ચાર બિંદુમાં છેદતો હોવાથી બહુપદીના શૂન્યોની સંખ્યા ચાર છે તે જ રીતે હવે આગળ જઈએ તો અહીંયા કહેશો એક બે એક બે અને આ ત્રણ તો તમે કહેશો કે સર અહીંયા એક્સ અક્ષને ચાર બિંદુમાં છેદતો હોવાથી બહુપદીની સંખ્યા બહુપદીના શૂન્યોની સંખ્યા ત્રણ થશે એવું તમે લખી કાઢશો કે સ્પર્શતો હોવાથી પણ લખી શકો છેદતો હોવાની જગ્યાએ સ્પર્શતો હોવાથી પણ વર્ડ લખાય તો એની સાથે આપણે એવું કહી શકીએ કે આપણે સ્વાધ્યે બે પોઈન્ટ એક પૂરું કર્યું હવે આપણે આગળ જઈશું બે પોઈન્ટ બે તકે